નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ્સ મૂઠિયા. મૂઠિયા એ આપણી ટ્રેડિશનલ કાઠિયાવાડી ડીશ છે, જેને નાના મોટા હર કોઈ ખૂબ જ પસંદ કરે છે. મિત્રો, આજે હું મૂઠિયા થોડી અલગ રીતથી બનાવીશ. આ રીતે બનાવવાથી મૂઠિયા અંદરથી પણ સરસ પોલા બને છે. તો ચાલો બનાવીએ મૂઠિયા. હવે આપણે મૂઠિયા બનાવવા માટેનો લોટ તૈયાર કરીએ. તે માટે સૌપ્રથમ આપણે મોટા બાઉલમાં બાજરીનો લોટ નાખીશું. ઘઉંનો કરકરો લોટ, આ ઘઉંનો એ કરકરો લોટ છે જેમાંથી આપણે ભાખરી બનાવીએ છીએ. ચણાનો લોટ, મિત્રો ત્રણેય લોટને મેં ચાળી લીધેલ છે. હવે તેમાં બારીક સમારેલા પાલક, મેથી, કોથમીર, ખમણેલું દૂધી, આદુ મરચાં, લસણની પેસ્ટ સાવ સ્મૂથની બનાવતા આપણે થોડી આ રીતે હાફ ક્રશ કરીશું, જેથી મૂઠિયા અંદરથી સરસ પોલા બને. મગની દાળ, જેને મેં અડધો કલાક નોર્મલ પાણીમાં જ પલાળી રાખેલ છે. મગની દાળ ઓપ્શનલ છે, પણ મગની દાળ નાખવાથી મૂઠિયા સરસ લાગે છે. હવે તેમાં સોલ્ટ એડ કરીએ. થોડું સોલ્ટ આપણે સિઝનિંગ ટાઈમે નાખીશું. ચપટી, હળદર, કુકિંગ સોડા પણ ઓપ્શનલ છે. આપણે વધુ વેજીટેબલ્સ યુઝ કરીએ તો ઢોકળા અંદરથી પોલા અને પોચાસ થાય. તેના પર લીંબુનો રસ નાખીએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલનું મોણ આપીએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં રિક્વાયરમેન્ટ મુજબ દહીં એડ કરીએ. મેં કુલ 4 ટેબલ સ્પૂન દહીં યુઝ કર્યું છે. તો મિત્રો, આપણો આ ઢોકળા બનાવવા માટેનો લોટ તૈયાર છે. લોટને આ રીતે સોફ્ટ રાખવાનો છે. હવે આપણે મૂઠિયા બનાવી લઈએ. મિત્રો, આપણે રેગ્યુલર મૂઠિયા તો બનાવતા જોઈએ છીએ, પણ હું આજે કંઈક થોડા અલગ રીતે મૂઠિયા બનાવીશ. મૂઠિયામાં વચ્ચે આપણે આ રીતે વેજીટેબલ્સ મૂકીશું. આપણે કેરટ વચ્ચે રાખીશું. આપણે આ વેજીટેબલ્સને ખમણીને પણ યુઝ કરી શકીએ, પણ આ રીતે થોડુંક યુનિક લાગે. જો કેળાનો ટેસ્ટ પસંદ હોય તો આ રીતે કેળાના મૂઠિયા પણ બનાવી શકાય. મેં નાનકડું કાચું કેળું લીધેલ છે. આપણે આ રીતે બાકીના બધા જ મૂઠિયાઓ બનાવી લઈશું. મિત્રો, તો આ રીતે મેં વેજીટેબલ્સ મૂઠિયા બનાવી લીધેલ છે. હવે તેને વરાળથી બાફી લઈએ. પાણી સરસ ઉકળી ગયું છે. હવે આ મૂઠિયાને સ્ટીમરમાં મૂકીને 25-30 મિનિટ સુધી ચડવા દઈએ. આ મૂઠિયાને આપણે 25-30 મિનિટ સુધી ચડવા દઈએ. સ્ટવની ફ્લેમ મીડિયમથી થોડી વધુ રાખીશું. 30 મિનિટ્સ થઈ ગઈ છે. હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને આપણા મૂઠિયા પણ સરસ ચડી ગયા છે. આપણે આ મૂઠિયાને એક પ્લેટમાં લઈ લઈએ અને થોડા ઠંડા પડવા દઈએ. થોડા ઠંડા પડે ત્યાર પછી આપણે સિઝનિંગ કરીશું. ફ્રેન્ડ્સ, આપણા મૂઠિયા ઠંડા પડી ગયા છે. હવે આપણે તેને કટ કરી લઈએ. આ રીતે આપણે હળવા હાથે રાઉન્ડ રાઉન્ડ કટ કરીશું. અંદર રાખેલી બીટની ચીર આપણા મૂઠિયાને એકદમ એટ્રેક્ટિવ બનાવે છે. મિત્રો, આ રીતે આપણે બાકીના બધા જ મૂઠિયાને કટ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણા મૂઠિયા, જેને મેં આ રીતે કટ કરી લીધેલ છે. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. મિત્રો, સિઝનિંગ કરવા માટે 3-4 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે, જેને મેં ગરમ કરવા મૂકી દીધેલ છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેમાં સૌપ્રથમ આપણે રાઈ અને જીરું નાખી દઈએ.
તેમાં તલ, ઘી તેમજ સૂકો મસાલો નાખી દઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ વઘારને આપણે ઢોકળા પર સ્પ્રેડ કરીશું. સાથે જ લીલું મરચું નાખીએ. બારીક સમારેલા કોથમીરથી ગાર્નિશિંગ કરીએ. મિત્રો, મેં મુઠિયા બનાવવાની થોડી યુનિક રેસીપી શેર કરી છે. આ રીતે મુઠિયા બનાવવાથી મુઠિયા અંદરથી સરસ પોલા બને છે અને એક સરસ યુનિક વરાયટી બને છે. તો જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. જો મારી વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.